ધોરણ ચાર વિષય છે ગણિત ચેપ્ટર ત્રણ છે આપણું ભોપાલનો પ્રવાસ એમાં આપણે ગૃહ કાર્યના દાખલા જોશું દાખલા નંબર એક છે નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પેલો દાખલો છે ત્રણસો મીટર લાંબા પુલ ઉપર એકની પાછળ એક એવી સાત મીટર લાંબી કેટલી બસ ઊભી રહી શકે તો આવો દાખલો આપણે આગળ પણ જોયો તો જ્યારે તમને આવી રીતના પૂછવું હોય ત્યારે તમારે ભાંગાકાર કરવાનો આવે ત્રણસો પચાસ ભાંગા સાત બરોબર તો સાત નો આંક આપણે ક્યાં સુધી બોલશું તો કે સુધી તો કેત પાંચ પાંત્રીસ પાંચમાંથી પાંચ જાય ઝીરો ત્રણ માંથી ત્રણ જાય ઝીરો ઉપર શું વધ્યું છે તો કે શૂન્ય એને આપણે નીચે ઉતારશું હવે કોઈ પણ સંખ્યાનો ભાંગાકાર શૂન્ય સાથે થાય તો જવાબમાં શૂન્ય આવે તો આ શૂન્યને આપણે ઉપર લગાવી દેશું એટલે જવાબ આવશે પચાસ તેથી એકની પાછળ એક એવી પચાસ બસ ઉભી રહી શકે ત્યારબાદ છે બીજું એકસો પિંચોતેર મીટર લાંબા એરપોર્ટ ટ્રેક ઉપર એકની પાછળ એક એવા પાંત્રીસ મીટર લાંબા કેટલા વિમાન ઉભા રહી શકે સેમ આ દાખલા જેવો જ છે આમાં પણ ભાંગાકાર કરશું એકસો પિંચોતેર ભાંગ્યા પાંત્રીસ બરોબર એકસો પિંચોતેર ભાંગ્યા પાંત્રીસ હવે આપણને એમ થાય કે પાંત્રીસ નો આંખ તો આપણને આવડતો નથી તો કેવી રીતના ભાંગાકાર કરવાનો તો પાંત્રીસ નો ગુણાકાર કરતો જણો પેલા એક સાથે કરો બે સાથે કરો ત્રણ સાથે કરો ચાર સાથે કરો ક્યાં સુધી પાંત્રીસ નો ગુણાકાર કરવાનો તો કે એકસો ને પિંચોતેર ન આવે ત્યાં સુધી તો આપણે પાંત્રીસ ગુણ્યા પાંચ કરીએ પાંચ પાંચ 25 વધી ચડી બે પાંચ ત્રણ કેટલા થાય પંદર 15 ને બે તો કે સત્તર તો 35 નો ભાગાકાર આપણે પાંચ સાથે કર્યો ત્યારે એકસો ને પિંચોતેર આવ્યા તો આપણે પાંચે ભાગ અલાવશું પાંત્રીસ ભાંગ્યા પાંચ બરાબર કેટલા થશે એકસો પિંચોતેર બરોબર એટલે પાંત્રીસ નો ગુણાકાર આપણે પાંચ સાથે કરીએ તો એકસો આવે છે તેથી એકની પાછળ એક એવા પાંચ વિમાન ઉભા રહી શકે છે ત્રીજો દાખલો એક બસમાં સાઠ મુસાફરો સમાઈ શકે છે જો બસમાં સીટની બાર હરોળ હોય તો એક હરોળમાં કેટલી સીટ હશે હરોળ એટલે લાઈન બાર લાઇન છે બરોબર આખી બસમાં કેટલી લાઈન છે તો કે બાર લાઇન એટલે કે બાર હરોળ છે તો એક હરોળમાં કેટલી સીટ હશે તો આપણે સાઈઠ ભાંગ બાર કરશું બરોબર બાર નો આ ક્યાં સુધી બોલવાનો તો કે કે આવે ત્યાં સુધી પાંચ બરોબર ઝીરોમાંથી ઝીરો જાય ઝીરો છ માંથી છીરો આપણો જવાબ આવ્યો પાંચ તેથી એક હરોળમાં પાંચ સીટ હશે બરોબર એક હરોળમાં કેટલી સીટ હશે તો કે પાંચ ત્યારબાદ છે ચોથું જો નિખિલ બાઇકમાં એક લિટર પેટ્રોલ પુરાવે છે તો ચુમાલીસ કિમી ફરી શકે છે તો તે આઠ લિટર પેટ્રોલ પુરાવે તો કેટલા કિમી ફરી શકે તો અહીંયા આપણે ત્રિરાશી મૂકવાની થશે કે એક લીટરમાં ચુમ્માલીસ કિમી ફરી શકે તો આઠ લીટરમાં કેટલું તો આઠ ગુણ્યા ચુમ્માલીસ બરોબર હવે આઠ અને ચુમ્માલીસ નો આપણે ગુણાકાર કરશું આ ચાર બત્રીસ બત્રીસ નો બગડો વધી ચડી ત્રણ આઠ ચાર બત્રીસ તેત્રીસ ચોત્રીસ ને ઉમેરી દેવાની એટલે જવાબ આવશે હવે ત્રણસો ને એક કરીએ તો જવાબ ત્રણસો બાવન જ આવે કારણ કે કોઈપણ સંખ્યાનો ભાંગાકાર એક સાથે કરો એટલે જવાબમાં એ જ સંખ્યા આવે તેથી આઠ લિટર પેટ્રોલ માં ત્રણસો બાવન કિમી ફરી શકે ત્યારબાદ પાંચમો છે શાંતિભાઈ તેમની કારમાં વીસ લીટર ડીઝલ ભરાવે છે જો ડીઝલની કિંમત પાસઠ રૂપિયા હોય તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે આ પાસઠ રૂપિયા કિંમત છે એ કેટલા ડીઝલની આપી છે તો કે એક લીટર ડીઝલની આપેલી છે આપણે કેટલું પુરાવાનું છે તો કે વીસ લીટર તો આપણે પાછી ત્રિરાશી મૂકવાની થશે કે એક લીટરના પાસઠ રૂપિયા તો વીસ લીટરના કેટલા વીસ ગુણ્યા પાસઠ છેદમાં એક

એક હજાર ત્રણસો રૂપિયા ચૂકવવા પડે જો વીસ ડીઝલ પુરાવું હોય તો એક હજાર ત્રણસો રૂપિયા ચૂકવવા પડે ત્યારબાદ છે દાખલા નંબર છ દરેક વિદ્યાર્થીને એક બિસ્કિટ એક ચોકલેટ અને એક સફરજન સરખે ભાગે વેચવામાં આવે છે જો કુલ સામગ્રી બસો ચાલીસ હોય તો કેટલા વિદ્યાર્થીઓને સામગ્રી વહેંચી હશે બરોબર આપણે વિદ્યાર્થીઓની સંખ્યા ગોતવાની છે કેટલી વસ્તુ આપી છે તો કે એક બિસ્કિટ એક ચોકલેટ અને એક સફરજન એટલે કુલ આપણે ત્રણ વસ્તુઓ આપી છે તો બસો ચાલીસ ભાંગ્યા ત્રણ બરોબર આપણે ભાંગાકાર કરીએ ત્રણ નો આંખ ક્યાં સુધી બોલવાનો તો કે ચોવીસ આવે ત્યાં સુધી ત્રણ આઠ ચોવીસ ચાર માંથી ચાર જાય ઝીરો બે માંથી બે જાય ઝીરો ઉપર શું વધ્યું છે શૂન્ય તો એને નીચે ઉતારીએ કોઈપણ સંખ્યાનો ભાંગાકાર શૂન્ય સાથે કરીએ તો જવાબમાં પણ આપણે શૂન્ય મૂકવું પડે એટલે જવાબ આવશે એસી તેથી એસી વિદ્યાર્થીઓને સામગ્રી વહેંચી હશે બરોબર બિસ્કિટ છે ચોકલેટ છે અને સફરજન છે એ એસી વિદ્યાર્થીઓને વહેંચ્યા હશે ત્યારબાદ છે સાતમો દાખલો મેં મારા છ મિત્રોને છ છ કેળા આપ્યા છતાં પણ ચાર કેળા વધ્યા તો મારી પાસે કુલ કેટલા કેળા હતા છ મિત્રો છ કેળા એટલે એક મિત્રો ને છ એવા છ મિત્રો છે તો છત્રીસ પ્લસ ચાર એની પાસે ચાર વૈધા છે ઈ બરાબર ચાલીસ તેથી મારી પાસે કુલ ચાલીસ કેળા હતા બરોબર ત્યારબાદ કીધું છે આઠમો દાખલો રીટા તેના નાના ભાઈ રાહુલ માતા પિતા અને દાદા દાદી સાથે કાકરિયા ફરવા જાય છે ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશ માટે ટિકિટની કિંમત નીચે પ્રમાણે છે બાળકો ચૌદ વર્ષ સુધીના બાળકોના છે પચાસ રૂપિયા વ્યક્તિ એટલે કે સાઠ વર્ષ સુધીના હોય બરોબર અથવા તો સાઈઠ વર્ષથી નાના હોય તો એસી રૂપિયા વ્યક્તિ સાઠ વર્ષથી ઉપરના એટલે કે સાઠ વર્ષથી ઉપરના હોય તો એના ચાલીસ રૂપિયા જો રીટાની ઉંમર ચૌદ વર્ષ તેના દાદી ની ઓગણસાઠ અને દાદાની બાસઠ વર્ષના હોય તો તેના પરિવારે પ્રાણી સંગ્રહાલયમાં જવા માટે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે રીટા છે ચૌદ વર્ષ તો એને કેટલા તો કે પચાસ રૂપિયા દાદી છે ઓગણસાઠ વર્ષ એટલે કે સાઠ વર્ષ સુધીના તો એના એસી રૂપિયા દાદા છે બાસઠ વર્ષ એટલે કે સાઠ વર્ષ ઉપરના તો એના ચાલીસ રૂપિયા હજી ત્રણ બીજી વ્યક્તિ છે કોણ તો તો કે રીટાનો નાનો ભાઈ રાહુલ રાહુલ અને એના માતા પિતા છે એ રીટા છે એના કરતા નાનો છે એટલે એના પણ કેટલા થશે પચાસ રૂપિયા હવે એના માતા પિતાના કેટલા થશે તો કે એસી એસી રૂપિયા કારણ કે એ સાઠ વર્ષ સુધીનામાં આવશે બરોબર બધાનો સરવાળો કરીએ એટલે જવાબ આવશે ત્રણસો ને તેથી તેના પરિવારને કુલ ત્રણસો ને રૂપિયા ચૂકવવા પડે તો આ રીતે છે આપણે આ કોયડાવાળા દાખલા છે એ જોવાના રહેશે